હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ યુનિક ટીપ્સ એપિસોડ નંબર માં આપનું ચૌદમાં સ્વાગત છે ઘઉંના લોટમાં બસ આ એક વસ્તુ નાખી દો બેડ કોલેસ્ટ્રોલ થી મળી જશે છુટકારો શિયાળો આવી ગયો છે ત્યારે આવા સમયે બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ ઝડપથી વધી શકે છે ખાન યોગ્ય રાખીને બેડ કોલેસ્ટ્રોલ નું કંટ્રોલ કરી શકાય છે તેના માટે લોટમાં એક ચમચી કાળા ચણાનો પાવડર નાખીને રોટલી બનાવવાથી બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરી શકશો તો આવો જાણીએ ઘઉના લોટમાં કાળા ચણા નાખીને ખાવાથી શું શું ફાયદા મળી શકે છે કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવું છે તો ફાઈબરયુક્ત યુક્ત સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે ઘઉંના લોટમાં ચાળિયા વિના રોટલી બનાવતા પહેલા કાળા ચણાનો પાવડર નાખી દો તેમાં અનસેચ્યુરેટેડ ફેટ્સ જોવા મળે છે જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને કમ કરી શકે છે ફાઈબરનો સારો સોર્સ હોવાના કારણે કાળા ચણા અને ઘઉંનું મિશ્રણ ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધારવામાં મદદ કરી શકે છે ઘઉં અને ચણાની રોટલી કેવી રીતે બનાવવી તેના વિશે અમે અહીં આપને જણાવવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા ચાળિયા વિનાનો ઘઉંનો લોટ લઈને તેમાં કાળા ચણાનો પાવડર ભેળવો ચણાને પીસતી વખતે તેમાં તેના ફોતરા ઉતારવા નહીં હવે બંનેને મિલાવીને સારી રીતે લોટ બાંધી લો અને ત્રીસ મિનિટ સુધી રાખી મૂકો હવે તેને નોર્મલ રોટલીની માફક બનાવી લો રોજ આવી રોટલી ખાવાથી બેટ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જશે ઘઉંના લોટ અને ચણાની રોટલી ખાવાના ફાયદા વિશે પણ જાણી લઈએ આ રોટલીના સેવનથી શરીરને જેનાથી વજન ઝડપથી કમ થાય છે કાળા ચણા અને ઘઉંના લોટની રોટલી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે કાળા ચણામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ખૂબ કમ છે જે બ્લડ સુગર લેવલને કમ કરી શકે છે કબજિયાતની પરેશાનીને દૂર કરવામાં કાળા ચણા અને ઘઉંના લોટથી બનેલી રોટલી ખૂબ જ ફાયદાકારક છે કાળા ચણા અને ઘઉંના લોટની રોટલીથી કેટલી તકલીફો દૂર થઈ શકે છે જોકે કોઈ ગંભીર બીમારીથી ઝૂમી રહ્યા છો તો ડોક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે તો મિત્રો ઘઉં અને કાળા ચણામાંથી બનેલી રોટલી ખાવાથી થતા ફાયદા વિશેની માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા જ એપિસોડ સાથે જય શ્રી કૃષ્ણ